ગણિત શાસ્ત્રના પિતા તરીકે આમને ઓળખવામાં આવે છે? આમાંથી 23 વર્ષથી નાના કેટલા છે? ઘણા બધા છે. ઓકે, થેન્ક યુ. આમને 23 વર્ષની વયે આખો ગ્રંથ લખી નાખ્યો હતો, આર્યભટ્ટ. બરોબર, વિચારો. આ એજ એટલે એવું થાય 23 વર્ષની ઉંમરે. બરોબર, એજ ભાઈ હવે બહુ હોશિયાર હતા ને, એટલે ગ્રંથ લખી નાખ્યો એમને આર્યભટ્ટી એમ કરીને. મજા આવી ગઈ ને? બસ એમ તો વિચાર કરો, આવડી ઉંમરના થયા હશે ત્યાં સુધી શું શું કર્યું હશે એણે, એમ કે બધું જ. હા બસ એ જ છે. તો 23 વર્ષની ઉંમરે એમને જે ગ્રંથ લખ્યો એને કહેવામાં આવે છે આર્યભટ્ટી એમ કહેવામાં આવે છે, અને એ ગણિત શાસ્ત્ર સાથે સંકળાયેલો અને ખગોળશાસ્ત્ર સાથે સંકળાયેલો ગ્રંથ એને કહેવામાં આવે છે. બરોબર, ટોટલ 4 ભાગમાં ડિવાઈડ થયેલો છે, કામનું છે એટલા માટે. બરોબર, હું સર જેટલું મસ્ત તમને દોરીને નહીં બતાવી શકું. બરોબર, પહેલો ભાગ છે એનું ગીતિકા પદ. બીજો છે ગણિત પદ. ત્રીજો છે કાળ ક્રિયાપદ. અને ચોથો છે ખગોળશાસ્ત્ર કરીને. બરોબર, આજે છેલ્લા બે છે ને એ ખગોળશાસ્ત્ર સાથે સંકળાયેલા છે, અને આ બે છે એ પ્યોર ગણિત સાથે સંકળાયેલા છે. બરોબર, તો આર્યભટ્ટી એમ છે ટૂંકમાં આ 4 ભાગની અંદર વહેંચાયેલું આપણને જોવા મળે છે. બરોબર, 4 ભાગની અંદર વહેંચાયેલો આપણને આ આર્યભટ્ટી એમ જોવા મળે છે. એના રચયિતા ખુદ આર્યભટ્ટ પોતે હતા. 23 વર્ષની ઉંમરે આની રચના એમણે કરી નાખી હતી. 4 ભાગમાં વહેંચાયેલા આપણને જોવા મળે છે. પહેલો જે ભાગ આપણે વાત કરીએ ગીતિકા પદ છે, તો એની અંદર એમની વિવિધ ત્યાં આગળ એરિથમેટિક સોલ્યુશન છે. બરોબર, એની ગણતરી છે એ આપણને એને ત્યાં આગળ ટ્રાય કરેલો છે. બરોબર, ગણિત પદ છે એની અંદર એને ઉલ્લેખ કર્યો છે, ત્રિકોણમિતિ છે, ભૂમિતિ છે, વર્ગમૂળ કાઢવાની રીતો છે. બરોબર, એ બધાનો ઉલ્લેખ આ ગ્રંથની અંદર આ ભાગમાં કરેલો આપણને જોવા મળે છે. બરોબર, કાળ ક્રિયાપદ છે એની અંદર વિવિધ કાળ છે એને એને ગણતરી સાથે જોડી દીધા. જેમ કે કઈ રીતે, તો વર્ષમાં 12 માસ હોય. બરોબર, તો એક વર્ષના કે 12 માસ. બરોબર, 12 માસમાંથી એક માસના કેટલા દિવસ, કે 30 દિવસ એમ એણે કીધા. બરોબર, 30 દિવસની અંદર એણે જોવા જઈએ તો એક દિવસ બરાબર એણે એમ કીધું કે 60 નાડી. બરોબર, 60 નાડી ભેગા થઈને એક દિવસ બને એમ. બરોબર, પછી એણે એમ કીધું ત્યાં આગળ કે 60 નાડીનો 30 દિવસ બને અને એક નાડીની 60 અનાડી બને. બરોબર, અને જે માનવ જે શ્વાસ જે લઈ રહ્યા છે, બરોબર, એ 6 શ્વાસ છે એ જ્યારે પૂરા થાય ત્યારે એક અનાડી બને. બરોબર, આ રીતનું હતું. થોડું આપણે કોમ્પ્લેક્સ ત્યાં એનું થઈ જશે, પણ એટલું બધું જરૂર નથી, જસ્ટ આ કહી રહ્યો છું તમારી જાણ ખાતર. ટૂંકમાં એણે આ રીતે ડિવાઇડ બધું કર્યું હતું. ઇન શોર્ટ જોવા જઈએ, લાસ્ટમાં મેં જે તમને વસ્તુ કીધી કે એક અનાડીમાં માનવ 6 વખત શ્વાસ ત્યાં આગળ લેશે. બરોબર, તો એક અનાડીમાં ત્યાં આગળ 6 વખત એને શ્વાસ લીધા, તો તમે જુઓ એક મિનિટની અંદર તમે જોવા જાઓ તો કેટલી વખત માનવ શ્વાસ લેશે. સોરી, તમને આ એક આંગળો કહેવાનું રહી ગયું. એક અનાડી બરાબર 24 સેકન્ડ. હા, એક અનાડીમાં માણસ 6 વખત શ્વાસ લેશે. બરોબર, 15 વખત. અને હાલનું જે બાયોલોજી જે છે એ પણ એમ કહે છે કે હા, માનવ જે છે 12-15 વખત કે 12-16 વખત એવરેજ એ શ્વાસ લઈ શકે એક મિનિટમાં. બરોબર, તો આ ભાઈ ક્યારના આ વસ્તુ ગણતરી આપીને બેઠા છે. બરોબર, એટલે આપણે કહી શકીએ કે આ દાઢીવાળા ચોટીવાળા બહુ જ વધારે પડતા જ્ઞાની હતા, ખરેખર જ્ઞાની હતા. આમની કૃતિઓ પણ બહુ સારી એવી વિકસેલી હતી, એમને બહુ મહેનત કરીને સૌ સંશોધનના આધારે બનાવી હતી. પરંતુ
જે વચ્ચે અંધકાર યુગ આવી ગયો, હું તમને અંધકાર યુગની પણ વાત કરીશ, જ્યારે બધું આ તબાહ કરી દેવામાં આવે છે, એમની કૃતિઓને બાળી નાખવામાં આવે છે, બરાબર, એનો નાશ કરવામાં આવે છે, પછી જે આપણા જોડે રહી ગયું છે આપણે એના ઉપર હાલ આ બધો દાવો કરી રહ્યા છે કે હા આ બધું અમારું હતું એમ, બરાબર. તો જે જે અંશ આપણા જોડે રહ્યા છે એનો આપણે યુઝ કરી રહ્યા છે અને એને આધારે આપણે આ બધી વસ્તુનો દાવો કરી રહ્યા છે, બરાબર. શૂન્યની શોધ પણ આવશે. બીજી વસ્તુ છે પાઈની એક્ઝેક્ટ વેલ્યુ એણે આપી હતી, કેટલી આવે, બરોબર, 3.1416 એટલી એની એક્ઝેક્ટ વેલ્યુ આ આર્યભટ્ટે આપેલી આપણને જોવા મળે છે. આ બે વસ્તુ આપણે વાત કરી ગણિતની, તો આની અંદર પણ તમે જોશો ખગોળની અંદર પણ એમને બહુ સારું એવું કામ કરેલું છે. એટલે આપણે કહી શકીએ કે આ કઈ ફિલ્ડથી બિલોંગ કરે છે, બરાબર, અથવા તો શેના વધારે પડતા જાણકાર હતા, તો ગણિતશાસ્ત્ર અને ખગોળશાસ્ત્ર આ બંનેની અંદર એમનું બહુ સારું એવું યોગદાન જોવા મળે છે. ગણિતમાં પણ શૂન્યની શોધ કરી છે, પાઈ છે 3.1416ની ત્યાં આગળ વાત કરવામાં આવે છે, બરાબર. સામે ખગોળની આપણે વાત કરીએ તો ખગોળમાં એમણે ઘણા બધા એ વખતના મિથકને તોડી નાખ્યા હતા એમણે, બરાબર. જેમ કે એ જ્યાં સુધી આપણે આ શોધ કરી છે ત્યાં સુધી એવું માનવામાં આવતું હતું કે પૃથ્વી અચળ છે, બરાબર, મતલબ કે જેમ છે એમ પડી છે, ફરતી બરતી કંઈ નથી. આપણે હાલમાં જાણીએ છીએ પૃથ્વી ફરે, એક ભાઈ ના પાડ્યા નથી કેવું તમે નહોતા, એ બીજા હતા, મારે જ્યાં ધ્યાન પડ્યું પણ મારે કેવું નથી, બસ મજા આવી ગઈ ને આપણે. હા, તો પૃથ્વી એ વખતે અચળ હતી, આ આપણે અહીંયા વાંધો નહીં, જે થવું થઈ ગયું. હવે એ વખત ત્યાં સુધી જે પણ શોધ સંશોધનો થયા હતા બધા એક જ વસ્તુ ઉપર આવતા હતા કે પૃથ્વી છે એ અચળ છે, ફરતી નથી, આ નથી, કંઈ નથી, એમ કે પૃથ્વી અચળ છે અને બીજા બધા ગ્રહો, ઇવન સૂર્ય અને તારાઓ પૃથ્વીની ગોળ ગોળ ફરે છે, બરાબર. એટલે એને એમ કહેવાય કે ભૂકેન્દ્રી સિદ્ધાંત આપણે એને કહી શકીએ, બરાબર. ભૂકેન્દ્રીની એક્ઝેક્ટ સામે સૂર્ય કેન્દ્રી સિદ્ધાંત આવે છે કોપરનિક્સનો, તમે જિયોગ્રાફીમાં ભણ્યા હશો, બરાબર. તો કોપરનિક્સે એવું કીધું હતું કે સૂર્ય જે છે એ વચ્ચે છે મધ્યમાં અને એની આસપાસ બધા ગ્રહો અને ઉપગ્રહો ત્યાં ફરતા આપણને જોવા મળે છે, આવું કોપરનિક્સે કીધું હતું, બરાબર. અને સૂર્ય ત્યાં આગળ અચળ રહેશે, આવી એણે વાત કરી હતી. પરંતુ એ કોપરનિક્સના પહેલાં કેટલાય સદીઓ પહેલાં આ ભાઈ ત્યાં લખીને ગયા છે કે ભાઈ પૃથ્વી જે છે અચળ નથી, એ પોતાના અક્ષ ઉપર ફરે છે, બરાબર. એટલે ટૂંકમાં એ ધરી ભ્રમણ કરે છે, બરાબર. અને પૃથ્વીની આજુબાજુમાં બધા ગ્રહોને સૂર્ય નથી ફરતા, બરાબર. પૃથ્વી જે છે એની પોતાની અલગથી કક્ષા છે અને એ સૂર્યની આસપાસ ફરે છે. એટલે કે આર્યભટ્ટ જે છે, આર્યભટ્ટે એ વખતે સૂર્ય કેન્દ્રીય સિદ્ધાંત ત્યાં આગળ આપ્યો હતો કે પૃથ્વીની જે પૃથ્વી છે સૂર્યની આસપાસ ફરતી આપણને જોવા મળે છે. પછી બીજી વસ્તુ ત્યાં આગળ ગ્રહણ સાથે રિલેટેડ હતી, બરાબર. સૂર્યગ્રહણ ને ચંદ્રગ્રહણ થતા આપણને જોવા મળે છે. તો સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ જ્યારે એ વખતે થતા હતા ત્યારે એ વખતે લોકો એવું માનતા હતા કે આ કોઈક રાક્ષસ છે એ કામ કરી રહ્યો છે આ વસ્તુમાં અને અંધકાર લાવી દે છે વચ્ચે, ઘોડો લાવીને આ તે, તો એવા બધા ત્યાં આગળ મિથક હતા. તો આ ભાઈએ પણ કીધું કે આ જે વસ્તુમાં કોઈ રાક્ષસ ત્યાં આગળ જવાબદાર નથી, બરાબર. આ એક આખી વૈજ્ઞાનિક પ્રક્રિયા છે, આખી આખી તમે જોશો તો આ રીતે આ ગ્રહ વચ્ચે આમ જશે, વચ્ચે ચંદ્ર આવી જશે, અમુક વખતે પૃથ્વી વચ્ચે આવી જશે, આ રીતે આખે આખો સીન ઊભો થાય છે અને એને કારણે આ ગ્રહણો થતા આપણને જોવા મળે છે. પરંતુ તમે એવું સાંભળ્યું હશે કે સમાજમાં તમે સારી વાતો કરો ને, સાણી વાતો, સારી વાતો કરો તો તમને દરકિનાર કરવામાં આવે કે તું બહુ ભણીને ઊંધો વળી ગયો છે એમ કે, બરાબર, તને બધી ખબર પડે છે એમ કે. હા, એ વસ્તુ ક્યારે એક્સેપ્ટ થાય ખબર છે? જ્યારે તમે ઓલરેડી થોડા ઘણા ફેમસ થયેલા હોય, જેમ કે હવે એક વસ્તુ હું અહીંયાથી તમને કહી રહ્યો હોય અને મારા બાજુમાં કોઈ મારો ફ્રેન્ડ જ હોય જે ડીસી બની ગયો હોય અને એ આવીને તમને કહે, તમે પહેલાં કોની વાત સાંભળજો, પહેલાંની, ઓલો બની ગયો છે એટલા માટે, બરાબર. એટલે એ વસ્તુ ત્યાં આગળ હોય, એટલે ટૂંકમાં એનો ભાર પડતો આપણને જોવા મળે છે, બરાબર. તો એ વસ્તુ ત્યાં સેમ આર્યભટ્ટ સાથે ઘટતી આપણને જોવા મળે છે. સમાજ એનો તિરસ્કાર કરે છે કે ભાઈ આ બધી તે નકામી શોધો કરી છે, આ બધું કશું હોતું નથી. ઇવન આના 500 વર્ષ પછી, 500 નહીં, લગભગ 150 વર્ષ પછી આવે છે બ્રહ્મગુપ્ત, એ પણ એમ કહે છે કે આર્યભટ્ટે કંઈ કામ કર્યું નથી, ના અંતે બધું ઊંધું ઊંધું કીધું છે ને, આવું કંઈ હોતું નથી, ના તે. હાલ આર્યભટ્ટ એકદમ સાચા પડતા આપણને જોવા મળે છે, ઇવન એની આ પાઈની વેલ્યુની સાથે. એને અંતર પણ આપ્યા હતા, પૃથ્વી અને ચંદ્ર વચ્ચે જે અંતર છે, બરાબર, એના વિશે પણ એને કીધું હતું કે આ અંતર મતલબ આટલું આટલું રહેશે અને જે હાલના એક્યુરેટ માપ છે ને બિલકુલ નજીકમાં એ આપણને જોવા મળે છે, બરાબર. એ વસ્તુ પણ હતી. ત્રીજી વસ્તુ જે વાત કરતા હતા આપણે કે સૂર્ય ઉગે છે, સૂર્ય આથમે છે, તો એને એ વખતે આની પણ ચર્ચા કરી હતી કે સૂર્ય ઉગતો આથમતો નથી, એ બધા એની જગ્યાએ છે, આપણી પૃથ્વી ફરે છે, જેની મેં તમને થોડી વાર પહેલાં વાત કરી, બરાબર. એટલે એ બે વસ્તુ આવતી હતી.
ત્રીજી વસ્તુ એણે એ પણ કીધી હતી કે આ જે ગ્રહ અને જે તારાઓ ચમકી રહ્યા છે એ ચમકી રહ્યા છે એનું કારણ એમની અંદરની ઉર્જા કે કોઈ તેજ નથી, આ સૂર્યનો જ પ્રકાશ છે. બરોબર, સૂર્યનો પ્રકાશ એના પર પડે છે એના કારણે આ ચમકી રહ્યા છે. તો એ પણ એને ત્યાં શોધ કરી હતી, પરંતુ એને એ વખતે કંઈ એટલો બધો બિચારાને ભાવ ન મળ્યો. બરોબર, કોઈ એને સિરિયસલી પણ ન લીધો અને એના પછી એનો ક્યાં કાર્યકાળ પૂરો થતો આપણને જોવા મળે છે. એના પછી અલગ અલગ પછી બીજા ઘણી તજ્ઞ આવે છે અને એ પોતાનું કામ કરતા આપણને જોવા મળે છે. બરોબર, તો આર્યભટ્ટ આટલા આટલા સારા સારા કામ કરીને આપણા માટે એ ગયા છે. બરોબર, પછી આ 2 રૂપિયાની નોટ તમને જોવા મળે છે. વાપરી છે કોઈ દિવસ? વાપરી ને તો બહુ અમીર કેવા તમે ભાઈ. એટલે મેં વાપરી છે એટલે આપણે બધા હરખા એમ કે. તો 2 રૂપિયાની નોટની શોધ પણ આર્યભટ્ટે કરી હતી. બરોબર, હા બસ કે હા કે એટલે અમુકે હા એ કીધું. આજે આર્યભટ્ટની જે પણ શોધો છે બરોબર, તો એ પાછળથી આપણને ખબર પડી કે બહુ વેલ્યુએબલ આને કામ કર્યું છે. બરોબર, અને એના પછી એની જે પણ આ શોધ કરી છે ખગોળ વિજ્ઞાનમાં અને ગણિતશાસ્ત્રમાં, તો એ વસ્તુને યાદ રાખવા માટે એને એક આખું સિમ્બોલ આપવા માટે આપણે જે ફર્સ્ટ સેટેલાઇટ લોન્ચ કર્યો બરોબર, એનું નામ આપણે આર્યભટ્ટ આપ્યું હતું. બરોબર, અને એ આર્યભટ્ટ સેટેલાઇટને આપણે સ્થાન આપ્યું કઈ જગ્યાએ? તો આ 2 રૂપિયાની નોટ ઉપર. બરોબર, 1975માં એને લોન્ચ કરવામાં આવ્યું હતું. બરોબર, 1975, તમે એ રીતે પણ યાદ રાખી શકો. અને આ ડેટ પૂછાય છે. બરોબર, અમુક વખતે એક્ઝામમાં ત્યાં આગળ વિધાનવાળા જે વાક્ય આવે છે ને બરોબર, એની અંદર પૂછાઈ જાય છે. પહેલાં ફક્ત વર્ષ પૂછતા હતા, હવે આ લોકો ડેટ સુધી પહોંચ્યા છે એટલા માટે. અને આ બહુ મોટી વસ્તુ હતી આપણા દેશ માટે, કારણ કે આપણા દેશનો સૌ પ્રથમ સેટેલાઇટ છે જે આપણે અવકાશમાં તરતો મૂક્યો હતો. બરોબર, અને એમાં હેલ્પ કરી હતી USSR-એ. બરોબર, ત્યાંથી આપણે આને લોન્ચ કર્યો હતો, પોતાની ધરતી ઉપરથી આ લોન્ચ નહોતો કરવામાં આવ્યો. બરોબર, એટલે આર્યભટ્ટ સેટેલાઇટને ત્યાં આગળ ધ્યાનમાં રાખવાનો છે. એ આર્યભટ્ટે જે પણ યોગદાન આપ્યું એના જવાબ સ્વરૂપે કે એને યાદ રાખવા સ્વરૂપે આપણે આ વસ્તુ ધ્યાનમાં લીધી છે.